दर्शक मित्रों, आजना मोंघवारीना समय में बे समयनू जमवानू जे छे दरेक लोकोने मळे ते माटे दरेक लोको खूब मेहनत करे छे, पण अनेक एवा लोको पण होय छे के जेओ जेम तेम पोतानू गुजरान चलावे छे। पण कही शकाय के गुजरात ए धरती छे, गुजरातनी ए धरती छे, भारतनी ए धरती छे, जे हमेशा क्यांक ने क्यांक लोकोने हमेशा मदद करते आवे छे। अने वात करीए जो सूरत शहरनी, तो सूरत शहर तो मदद माटे हमेशा कही शकाय के खूब ज जे जाणीतुं छे। ए पछी कोरोना लॉकडाउन होय के सामान्य दिवसोमां सेवानो प्रवाह वहाड़तो सुरतीओ वहाड़ता ज होय छे। हाल वात करीए आपणे एक एवा शख्सनी के जे पोताना खर्चे ज्यां पण मेरेज प्रसंगमां खावानुं बचे छे त्यांथी ए कलेक्ट करे छे अने पोतानी ज मेहनते जे छे गरीब अने भूख्या लोकोने भोजन पहोंचाड़े छे। ए रोटी बैंक चलवे छे अने એમનું નામ શું છે? આપણે આવો એ શખ્સને મળીએ. જી કાકા, નમસ્કાર. આપનું નામ? મારું નામ મુનાઈભાઈ મુનજી. અચ્છા મુનાઈભાઈ, ક્યાં રહેવાનું અને શું કામકાજ આપનું? મારું રહેવાનું વસંત ટોકીજની ગલીમાં, અને બસ આ એક સેવા કરવાની ઈચ્છા થઈ છે તે કરી રહ્યો છું. ગમે ત્યાં બી જમવાનું વધે તો મને ફોન આવી જાય તો હું ત્યાંથી લઈ આવું છું. સિટીમાં કોઈ બી જગ્યા હોય, નહીં કે નજીકમાં હોય, કોટ વિસ્તારની બહાર બી હું જઈને લાવી શકું છું અને ગરીબોમાં આપી દઉં છું. ચાચા, આપ રિક્ષા ચલાવો છો અને કહી શકાય કે રિક્ષાની સાથે સાથે જ્યારે પણ કોલ આવે છે તો આપ આપના ખર્ચે જ જાઓ છો ત્યાં? બિલકુલ, મારે જ ખર્ચે, કોઈની પાસેથી કંઈ લેવાનું નહીં. જ્યાંથી જમણ લીધું ત્યાંથી બી કંઈ જ નહીં. એ લોકો બી આમ ગેસના પૈસા આપવા માંગતા હોય તો બી હું ના કહી દઉં છું. ખાસ વાત એ છે કે તેઓ રિક્ષાના જે ગેસના પૈસા છે તે પણ કોઈની પાસેથી નથી લેતા. બસ એ ખાવાનું કલેક્ટ જ્યાં વધી જાય છે જે મેરેજ પ્રસંગમાં ત્યાંથી લઈને અન્યને આપવાનું કામ કરે છે. મુનાઈભાઈ, જે રીતે વાત કરવામાં આવે, તમે જે પણ લોકોને પહોંચાડો છો એ કયા કયા વિસ્તારમાં પહોંચાડો છો અને તેઓનું જ્યારે આપ ખાવાનું આપો છો ત્યારે એમની પરિસ્થિતિ કઈ રીતની હોય છે? મીડિયમ ક્લાસના લોકો છે, મોલ્લા અને શેરીઓમાં આપી દઉં છું. ત્યાંના બૈરાઓ અને ત્યાંના ઘરવાલાઓ એકને ઘરમાં આપી દઉં છું, એ બધાને વેચી દે છે અને મને મારે ડોલોને બધું ધોઈને આપી દે છે. ત્યાંથી મારે કલેક્ટ કરી લેવાની. એ લોકો બે બે દિવસ લગીન ચલવે છે સાહેબ. ખાસ હાલ જે પરિસ્થિતિ છે, લોકો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બે ટાઈમના જમવા માટે જે સંઘર્ષ કરે છે તેવા સમયમાં તમે ખાવાનું પહોંચાડો છો. હાલ જે આપે ખાવાનું પહોંચાડ્યું છે એ કહી શકાય કે રોડ પર જે કામ કરતા અથવા મજૂર લોકોને છે, કઈ રીતની એમની પરિસ્થિતિથી કઈ રીતે તમે અહીં પહોંચ્યા, શું કહેશો? મને એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આ બાજુ આ લોકો બેઠા છે, બિચારા ભૂખ્યા છે, ને કંઈ સગવડ હોય તો અહીંયા પહોંચાડી દો. હવે એ ભાઈની સગવડના હિસાબે હું અહીંયા આવી ગયો. એમના હિસાબનું એમના નસીબનું હતું ને ફોન આવી ગયો ને ઉચકીને લાવીને મેં અહીંયા આપી દીધું. આપ જે સેવા આપો છો આ સિવાય સુરત શહેરમાં અનેક એવી સંસ્થાઓ જે આ પ્રકારે સેવા આપતી હોય છે, આપ બીજી કોઈ સંસ્થાઓ સાથે બી જોડાયેલા છો? આપણી ટીમમાં કેટલા લોકો છે, શું છે? મારી બીજી બી બે ટીમ છે, એમાં એક રોબિનહુડવાલા સાથે બી હું જોડાયેલો છું અને એક બીજો હું નામ મારાથી અત્યારે બહાર છે મારા મગજની, એ લોકો સાથે બી જોડાયા છું. એ લોકોનું બી ફોન આવે કે ભાઈ 300 માણસની ઉપરનું જમવાનું હોય તો એ લોકો મને બોલાવે, અથવા 100-150નું હોય તો એ લોકો પોતે કલેક્ટ કરીને આમ તેમ આપી દે છે. વધારે પૂરતું હોય તો મારી રિક્ષાની જરૂર પડે એટલે એ લોકો મને બોલાવે છે. ઘરમાં તમને લોકો ઘરમાં ઘરવાળા કહેતા હશે કે ભાઈ તમે આ પ્રકારે સેવા આપો છો આ ઉંમરે, તો ઘરમાં બાળકો અથવા પત્ની કે એ લોકો કંઈક ઠપકો આપતા હશે કે ભાઈ તમે આ આટલું બધું મહેનત સામે ઉંમરમાં નહીં કરો, બસ આ ઉંમરમાં બધું છોડો, આરામ કરો. પણ હવે લે છે માલિક મારેથી કામ, પછી મને શું વાંધો છે, ને તંદુરસ્તી છે એટલે કરી લેવો છું. દોસ્તો, એ પૂછવાની કે જે લોકો વધારે ખાવાનું બનાવે છે અથવા બગાડ ન થાય તે માટે આપ શું કહેશો? ત્યાં બી અમે લોકોને જાણ કરીએ છીએ કે ભાઈ થોડુંક ધ્યાનથી કરો, પણ નસીબ જેના નસીબનું હશે એને મળી જ રહે છે. ક્યાંક વધી જાય છે તો જ આ ગરીબોને મળે. બસ બીજું તો કોણ આપવાનું, વધી ગયું તો એ લોકોને ફેંકી જ દેવું છે, તો જેના નસીબમાં છે એને મળી જ જવાનું છે. ચોક્કસપણે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ આવા દરેક વ્યક્તિને સલામ કરે છે કે જે આ પ્રકારે સેવા આપે છે વિના મૂલ્યે. તેઓ જ્યાં પણ કોલ આવે છે ત્યાં પહોંચી જાય છે અને ગરીબોને એ જે છે ખાવાનું પૂરું પાડે છે. તેમની આ સેવા થકી ક્યાંક ને ક્યાંક આવા અનેક જે ગરીબો છે કે જે બે સમયનું જે છે તેમને ભોજન જેમ તેમ તેઓ સંઘર્ષ કરે છે, પણ મુનાઈભાઈ અને તેમની ટીમની જે સેવા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ગરીબો જે છે તે ભૂખ્યા નથી સોતા
અને દરેક વસ્તુ જે છે ઈશ્વર અલ્લાહ ભગવાન કરે છે, પણ એ માટેનું જે એક પ્લેટફોર્મ હોય, એક માધ્યમ હોય છે, તે આ પ્રકારના લોકો બનતા હોય છે. કેમેરામેન ફેજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.